ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વતી વંદે ગુજરાત ચેનલ પર એનસીઆરટીના નવા અભ્યાસક્રમના સંદર્ભમાં જે આપણે પ્રકરણ તેર હાઇડ્રોકાર્બન રસાયણ વિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો આપ સૌનું સ્વાગત છે હાઇડ્રોકાર્બન પ્રકરણ તેર આપણે જાણીએ છીએ કે હાઇડ્રોકાર્બન નામ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે હાઇડ્રોજન અને કાર્બન એનાથી બનતા સંયોજનો અને એનું રસાયણ વિજ્ઞાન છે બે બાબત મહત્ત્વની છે નંબર એક નોલેજ અને નંબર બે માર્ક કેમ લેવા કારણ કે નોલેજ ગમે તેટલું હશે પણ સાથે માર્કશીટ નીટની એ માર્કશીટમાં જો માર્ક નહીં હોય તો આપણું નોલેજ આપણા પૂરતું થોડા ટાઈમ મર્યાદિત રહેશે બેટર એ છે કે હાઈડ્રોકાર્બનમાંથી નાઇન્ટીન એટી એટથી લઈને ટુ થાઉઝન્ડ એટીન લગભગ એકત્રીસ વર્ષ સુધીમાં બેથી ત્રણ પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય છે એટલે કમસે કમ રેકોર્ડ આપણે જોશું તો આ એકત્રીસ વર્ષમાં લગભગ ચોપન જેટલા પ્રશ્નો પૂછાયેલા છે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી એકત્રીસ વર્ષમાં ચોપન જેટલા પ્રશ્નો પૂછાય એટલે એવરેજ બે પ્રશ્નોની આપણે તૈયારી આ ચેપ્ટરમાંથી આપણને મળી રહેશે ચેપ્ટર શરૂ કરતા પહેલા અગત્યની વાત આપણે એ કરું કે બેઝિક જે કન્સેપ્ટ જે છે આ ચેપ્ટરના કે જે સર્વે પરથી ભવિષ્યના અંદાજ પરથી આપણે નક્કી કરી શકીએ કે આ ચેપ્ટરમાંથી કયા કયા ચેપ્ટર મુદ્દાઓ કન્સેપ્ટ પર પૂછાય ખાસ હાઇડ્રોકાર્બનમાં આપ સૌ જાણો છો વર્ગીકરણની દ્રષ્ટિએ આલ્કેન આલ્કિન આલ્કાઇન એરીન એવા તમે અગાઉ ચેપ્ટર બારમાં થોડી ઘણી માહિતી તમે લઈ ચૂક્યા છો આપણે વિગતવાર અને જેટલા જેટલા મુદ્દાઓ માર્ક લેવા માટે જરૂરી છે એના સંદર્ભમાં જ આપણે વાત કરીશું શરૂ કરીએ આપણે હાઇડ્રોકાર્બનના વર્ગીકરણથી ચેપ્ટરની શરૂઆતમાં આપણે જાણીએ છીએ કે હાઇડ્રોકાર્બન એ હાઇડ્રોજન અને કાર્બનનું રસાયણ વિજ્ઞાન છે કે જેમાં માત્ર પરમાણુની દ્રષ્ટિએ બે જ પ્રકારના પરમાણુ કાર્બન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ હાઇડ્રોજન અને કાર્બન પરમાણુ બનતા સંયોજનો અને એના જ રસાયણ વિજ્ઞાનની વાત સમગ્ર આખા આ ચેપ્ટરમાં આપણે કરવાની છે ટેક્સ્ટબુકના સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો જોશો તો પેજ નંબર થ્રી સિક્સ ફાઈવ ત્રણસો પાસઠમાં પેજ થી તમે શરૂ કરજો મારી સાથે સાથે ટેક્સ બુક પણ તમે સાથે રાખજો તો જેથી તમને ટેક્સ ટેક્સબુકના અગત્યના વર્ડ્સ અગત્યના મુદ્દાઓ એ પણ ખાસ તમને હું સાથે સાથે જણાવતો રહીશ પેલી વાત છે હાઇડ્રોકાર્બન રોજિંદા જીવનમાં કેટલો બધો ઉપયોગ છે સીએનજી છે એલપીજી છે રંગો છે ઔષધો છે દેર આર સો મેની કમ્પાઉન્ડ્સ ઘણા બધા સંયોજનો એવા છે કે જે સંયોજનોનો પાયો હાઇડ્રોકાર્બન છે ટેક્સ્ટબુકમાં શરૂઆતમાં પણ પ્રસ્તાવનામાં વાત કરી છે એટલે વિશેષ વાત નહીં કહેતા આપણે આગળ વાત કરીશું વર્ગીકરણ વર્ગીકરણની દ્રષ્ટિએ સંતૃપ્ત અસંતૃપ્ત અને એરોમેટિક એમ ત્રણ પ્રકારે વર્ગીકરણ કર્યું છે સંતૃપ્ત અસંતૃપ્ત અને એરોમેટિક આ વર્ગીકરણના પ્રકાર પણ કાર્બન કાર્બન વચ્ચે રહેલી બંધ સંખ્યા પરથી નક્કી થાય છે કાર્બન કાર્બન વચ્ચેની બંધ સંખ્યા સિંગલ બોન્ડ એકલ બંધ હોય તો તેને આપણે સંતૃપ્ત તરીકે લઈ છે એમાં પણ આપણે બે પ્રકારના વર્ગીકરણ કરીએ છીએ ચક્રીય અને અચક્રીય અચક્રિય જે છે આલ્કેન પ્રકારના શૃંખલાવાળા સંયોજનો ચક્રીય સાયક્લો શબ્દ લાગે છે પ્રકરણ બારમાં તમે ડિટેલ શીખી ગયા છો એટલે વધારે ચર્ચા નહીં કરતા અચક્રીય અને ચક્રીય સંતૃપ્ત સંયોજનો અસંતૃપ્ત સંયોજનો એમાં પણ કાર્બન કાર્બન વચ્ચે બંધ સંખ્યાના આધારે દ્વિબંધ ત્રિબંધ બીજો બંધ બનતો હોય ત્રીજો બંધ કાર્બન કાર્બન વચ્ચે બનતો હોય તો એવા સંયોજનો અસંતૃપ્ત છે એવા સંયોજનોમાં પણ અચક્રીય અને ચક્રીય એવું વર્ગીકરણ થઈ શકે અચક્રીય અને ચક્રીય પ્રકારના વર્ગીકરણની વાત કરીએ તો દાખલા તરીકે પ્રોપિન છે અચક્રિય છે સાયકલો બ્યુટીન છે ચક્રીય છે ઘણા બધા ઉદાહરણો અગાઉ પણ તમે ભણી ગયા છો પ્રકરણ બારમાં એટલે એની પણ ચર્ચા આપણે અહીં નહીં કરીએ એરોમેટિક સંયોજનો કાર્બન કાર્બન વચ્ચે વિશિષ્ટ પ્રકારના બંધની રચના છે જે આપણે બેન્જિન અને એના સંયોજનોની આપણે વાત કરીશું કે કાર્બન કાર્બન વચ્ચે વિશિષ્ટ પ્રકારના દ્વિબંધ જેવી રચના છે આ બંને પ્રકારના કાર્બન કાર્બન વચ્ચે એક બંધ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય અને વિશિષ્ટ પ્રકારના દ્વિબંધની રચના એ બેન્જિનના બંધારણમાં આપણે વિચારીશું અને ત્યાં આગળ આપણે આ ચેપ્ટરમાં વાત કરીશું અચક્રીય અને ચક્રિય પ્રેકિંગના એરોમેટિકમાં માત્ર ને માત્ર ચક્રીય સંયોજનો હોય છે એ વાત હતી શરૂઆતના વર્ગીકરણની એનાથી આગળ આપણે વાત કરીએ આલ્કેનથી આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સબુક ને સાથે રેફરન્સમાં લેજો પેજ નંબર થ્રી સિક્સ સિક્સ ત્રણસો છાસઠ પેજ ઉપર આલ્કેન સંયોજનો આલ્કેન સંયોજનોની વાત આપણે કરીએ તો એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે તમામ કાર્બન કાર્બન વચ્ચે કે કાર્બન સાથે જોડાયેલા અન્ય પરમાણુ હાઇડ્રોજન જે છે એ સિંગલ બોન્ડ એકલબંધથી જોડાયેલા છે માત્ર એકલ બંધ ધરાવતા હોય કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ ધરાવે એવા જે સંયોજનો જે છે આલ્કેન સંયોજનો છે આ પ્રકારના આલ્કેન સંયોજનોનું સામાન્ય સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમને પણ ખ્યાલ છે અગાઉ પણ વાત થઈ ચૂકી છે પ્રકરણ બારમાં સી એન એચ ટુ એન પ્લસ ટુ જ્યાં એન બરાબર વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન થઈ શકે એનની કિંમત એક મૂકીએ તો સાદામ સાદું સંયોજન સી એચ ફોર એન બરાબર વન એ વન મૂકવાથી અહીંયા આગળ સી એન બરાબર હાઇડ્રોજન કાર્બન અથવા હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન બંધ કોણનું મૂલ્ય એકસો નવ પોઈન્ટ પાંચ ડિગ્રી છે કાર્બન કાર્બન બંધ લંબાઈ આલ્કેયોજનોમાં વન ફિફ્ટી ફોર પીએમ

અને છે એક કક્ષક ત્રણ પી કક્ષકો તેનું સંકરણ એસપી થ્રી સંકરણ એટલે અહીંયા આગળ એસપી થ્રી સંકરણ ની વાત છે ક્યારેક વિધાનોની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો ખાસ બેઝિક વાત છે પાયાની જરૂરિયાત છે બેઝિક નોલેજ આપણને એ હોવું જોઈએ કે આલ્કેન સંયોજનો માટે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે સામાન્ય સૂત્ર સીએનએચ ટુ એન પ્લસ ટુ છે બંધ કોણનું મૂલ્ય હંડ્રેડ એન્ડ નાઇન પોઈન્ટ ફાઇવ ડિગ્રી કાર્બન કાર્બન બંધ લંબાઈ કારણ કે આપણે બીજા આલ્કિન આલ્કાઇન બેન્જીનમાં કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ સાથે આપણે એને સરખાવાની આવશે અને એ બંધ લંબાઈ પર આધારિત ઘણા બધા ગુણધર્મો સંકળાયેલા છે જેમ કે ક્રિયાશીલતા જેમ કે બંધ એનથાલપી સક્રિયતા તો આ બધા જ ગુણધર્મો જે છે એને બંધ લંબાઈ સાથે પણ સંબંધ છે જેમ જેમ બંધ લંબાઈ વધશે તેમ બંધ નિર્બળ બનશે અને બંધ નિર્બળ બનશે તો તેની સાથે સાથેની બંધ એન્થાલ્પી પણ ઘટશે અને બંધ એન્થાલ્પી ઘટે તો એના સાપેક્ષમાં એ સંયોજનની સ્થિરતા વિશે પણ આપણે વિચારવું પડે અહીંયા આગળ બેઝિક નોલેજ અગાઉથી પણ તમે ભણતા હો છો એટલે એના વિશે વધુ વાત આપણે નહીં કરીએ એનાથી આગળ આપણે વાત કરીશું ખાસ કરીને નામકરણ અને સંકટકતા હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આલ્કેન સંયોજનોની આપણે વાત કરીએ તો આલ્કેન સંયોજનોના નામકરણ માટે પ્રકરણ બારમાં અગાઉ આજ જ મીડિયા પર મેં આપની સાથે વાત કરી છે પ્રકરણ બારમાં આઈયુપીએસસી નામકરણ માટે એ આઈયુપીએસસી નામકરણમાં પ્રકરણ બાર વખતે જે મેં એપિસોડમાં આપણી સાથે વાત કરી છે આપની સાથે એમાં આઈયુપીએસસીની નામકરણની વાત સમજાવેલી છે તમને એ આઈયુપીએસસી નામકરણને ફરી રિવિઝન વિદ્યાર્થી મિત્રો કરી લેજો કે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા પસંદ કરવી જોઈએ કાર્બનને ક્રમ આપવા જોઈએ ક્રમ આપ્યા પછી ક્રિયાશીલ સમૂહ શોધવો જોઈએ ક્રમ એવી રીતે આપો કે જેથી ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો ક્રમ મળે ઉપરાંત બે કે તેથી વધારે ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે આપણે જવું પડશે એમાં પણ જેની ક્રિયાશીલતા વધુ હોય તેને ઓછામાં ઓછો ક્રમ મળે એ આપણે જાણીએ છીએ એટલે વિશેષ વાત આયુપીએસસી નામકરણની નહીં કરતા શોર્ટમાં આપણે વાત કરીશું કે અહીંયા આગળ આયુપીએસસી નામકરણ એના વિશે પ્રકરણ બારમાં આપણે ભણી ગયા છીએ એટલે અહીંયા વધારે ડિટેલ લેવાની જરૂર નથી સમઘટકતા એની પણ વાત પ્રકરણ બારના અંદર ઉલ્લેખ થયેલો છે છતાં પણ અહીંયા આગળ આપણે જ્યાં આલ્કેન્ય સંબંધ છે ત્યાં સુધી બંધારણીય સમઘટકો ધરાવે છે ખાસ કરીને શૃંખલા સમઘટકો ધરાવે છે એ સમ સમઘટકોમાં અલગ અલગ પ્રકારના સમઘટકો છે જેમ કે સી ફાઈલ પેનટેન ત્રણ સમઘટકો છે ઉદાહરણ તરીકે સમઘટકોની માત્ર તમે વિદ્યાર્થી મિત્રો તો પાંચે પાંચ કાર્બનની ગોઠવણી જે છે એ અલગ અલગ રીતે થઈ શકે જેમ કે અહીંયા આગળ પાંચ કાર્બન સરળ શૃંખલામાં છે સેમ એ જ કાર્બન એક શાખીય શૃંખલામાં હોય આ રચના થઈ શકે એ પાંચે પાંચ કાર્બન આ રીતે પણ ગોઠવાઈ શકે નોર્મલ પેન્ટેન આઇસોપેન્ટેન પેન્ટેન નિઓ પેન્ટેન ત્રણ સંકટકો છે નોર્મલ પેન્ટેનના કાર્બન સાથે પાંચ કાર્બનની જોડા ગોઠવણી એની સાથે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર સી ફાય एच ट्वेलव दर अँगे एक बे त्र चार पाँच छ सात आठ नौ दस अगर बार पांच कार्बन सी फाइ बार हाइड्रोजन एच ट्वेल तो आ रीते त्रमटको थे जेना नॉर्मल पेन्टेन, टू मिथाइल ब्यूटेन नाम, टू टू डाय प्रोपेन प्रोपेन नाम ત્રણેયને સામાન્ય નામ નોર્મલ પેન્ટેન આઈસો પેન્ટેન નિયો પેન્ટેન તરીકે આપણે ઓળખીએ છીએ તો આ રીતે ત્રણ ઘટકો છે સેમ એવી જ રીતે બીજા સંયોજનો જેમ કે સી સિક્સ એટ ફોર્ટીન હેક્ઝેન પાંચ સમઘટકો વિદ્યાર્થી મિત્રો મળે છે યાદ રાખજો એમ સીક્યુ માટે સી સેવન એટ ના નવ સમઘટકો મળે છે પ્રેક્ટિસ કરજો પ્રયત્ન કરજો તમારી જાતે નવ સમઘટકો અને તેના આઈયુ પીએસસી નામકરણ લખવાની પ્રેક્ટિસ કરજો તો જ તમને આ વાત સમજાશે અને એ તમારા ગ્રુપમાં વિદ્યાર્થી અંદર મિત્રો સાથે સી સેવન એચ સિક્સટીનના નવ સમઘટકો કયા થાય ત્યાં સુધી આપણે વિચારી શકીએ પરીક્ષાની દ્રષ્ટિએ અહીં સુધીની વાત અગત્યની ખરી સી ટેન એચ ટ્વેન્ટી ટુ માત્ર ઉલ્લેખ છે દેર આર સેવન્ટી ફાઈવ સમઘટકો પંચોતેર સમઘટકો એના હોય છે પણ એ ગોઠવવા માટે ઘણો બધો ટાઈમ જોઈ માત્ર નંબર આંકડો જે છે એ જ આપણે સેવન્ટી ફાઈવને યાદ રાખવાનો રહેશે એનાથી આગળ આપણે જે વાત કરી છે પેજ નંબર થ્રી સિક્સ સેવન પર કાર્બનના પ્રકારની વાત છે તો એ કાર્બનના પ્રકારની દ્રષ્ટિએ પ્રાથમિક દ્વિતીયક તૃત્યક અને ચતુર્થક પ્રકારના કાર્બન એવું વર્ગીકરણ કરવામાં આવેલું છે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક અને ચતુર્થક પ્રકારના કાર્બન કોને કહેવાય તો એના માટેની આપણે સમજૂતી લઈએ વિદ્યાર્થી મિત્રો તો જે કાર્બન બીજા માત્ર એક કાર્બન સાથે જોડાયેલ છે કાર્બન માત્ર બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે છે તો આ જે એ વન ડિગ્રી પ્રકારનો પ્રાથમિક ડિગ્રી પ્રકારનો પ્રાથમિક છે પરંતુ જે કાર્બન બીજા અન્ય બે કાર્બન સાથે જોડાયેલો છે એ સેકન્ડરી દ્વિતીયક પ્રકારનો કાર્બન છે આ કાર્બન સેકન્ડરી છે એની સાથે બે જોડાયેલા છે સેમ એવી જ રીતે કોઈ કાર્બન બીજા ત્રણ કાર્બનથી જોડાયેલો હોય એક કાર્બન કે જે બીજા ત્રણ કાર્બનથી જોડાયેલો છે થ્રી ડિગ્રી તૃતીયક પ્રકારનો કાર્બન સેમ એવી જ રીતે એક કાર્બન બીજા ચાર કાર્બન સાથે જોડાયેલો હોય તો એ કાર્બન જે છે કે જે બીજા ચાર સાથે જોડાયેલો છે એ ચતુર્થક ફોર ડિગ્રી પ્રકારનો કાર્બન છે એટલે અહીંયા આગળ પ્રાથમિક દ્વિતીયક તૃતીયક અને ચતુર્થક ચાર પ્રકારના કાર્બનનું વર્ગીકરણ થઈ શકે અને આપ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ચારે ચાર પ્રકારની સાથે જે જોડાયેલા હાઇડ્રોજન છે પ્રાથમિક પ્રકારના કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન જે છે તો પ્રાથમિક હાઇડ્રોજન છે દ્વિતીયક પ્રકારના સાથે જોડાયેલો તે દ્વિતીય પ્રકારનો હાઇડ્રોજન છે તૃતીય સાથે જોડાયેલો કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન એ તૃતીયક પ્રકારનો હાઇડ્રોજન છે જ્યારે ચતુર્થક પ્રકારનો હાઇડ્રોજન થઈ શકે નહીં કારણ કે કાર્બન પાસે ચારથી વધારે સંયોજકતા નથી એ આપ જાણી આપ સૌ જાણો છો એટલે કે હાઇડ્રોજન જે છે એ પ્રાથમિક દ્વિતીય તૃતીયક થઈ શકે કાર્બન જે છે એ પ્રાથમિક દ્વિતીયક તૃતીયક ચતુર્થક એમ ચાર પ્રકારના કાર્બનનું વર્ગીકરણ કરી શકાય પેજ નંબર થ્રી સિક્સ સેવન પર તમે જોશો તો ત્યાં આગળ આ ઉલ્લેખ કરેલો છે પરીક્ષાની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો તમારે જ્યારે નીટ ફેસ કરી રહ્યા છો ત્યારે ગુજરાત બોર્ડની કોઈ પરીક્ષા હોય ત્યારે તમારી પાસે બધું જ એક પ્રશ્નમાં બહાર કાઢી લેવામાં આવશે જેમ કે એક પ્રશ્ન તમને આપું દાખલા તરીકે પ્રશ્ન છે ફાઈવ ડેક્સ ટુ ટુ ડાય મિથાઇલ પ્રોપાઇલ નોનેનમાં રહેલા વન ડિગ્રી ટુ ડિગ્રી થ્રી ડિગ્રી ફોર ડિગ્રી પ્રકારના કાર્બનની સંખ્યા કેટલી થાય વિચારો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણે બંધારણ વિચારવું પડશે નામ આપ્યું છે આઈયુપીએસી એ નામ ઉપરથી બંધારણ નક્કી કરવું પડશે બંધારણ નક્કી કર્યા પછી કાર્બનના પ્રકાર આપણે નક્કી કરીશું એક પ્રશ્ન તમારી પાસેથી આઈયુપીએસી નામ તમારી પાસેથી એનું સૂત્ર બંધારણીય સૂત્ર બંધારણીય સૂત્ર પછી એમાં કાર્બનના પ્રકાર ત્રણ માહિતી એક પ્રશ્નમાં તમારી પાસે લઈ લીધી તમને નામ આપ્યું છે એના પરથી બંધારણીય સૂત્ર બંધારણીય સૂત્ર ઉપરથી તમને કાર્બનના પ્રકાર તો ઉદાહરણ આપણે લઈએ કે અહીંયા આગળ ફાઇવ ટુ ટુ ડાય મિથાઇલ પ્રોપાઇલ એને જો આપણે લખવું હોય તો પેલાં નોનેન છે નોનેન એટલે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન નવ કાર્બનની શૃંખલા આપણે પસંદ કરવી પડે પછી પાંચ નંબર સાથે ટુ ટુ ડાય મિથાઈલ પ્રોપાઈલ છે એટલે નંબરની જો આપણે શરૂઆત કરીએ તો એક નંબર બે નંબર ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ પાંચ નંબર સાથે ટૂ ટુ ડાય મિથાઈલ પ્રોપાઇલ એટલે કે ત્રણ કાર્બનવાળી શૃંખલા આપણે પસંદ કરવી પડે એક બે અને આ ત્રણ ત્રણ કાર્બનની શૃંખલા પસંદ કરો પછી અહીંયા આગળ નંબર વન નંબર ટુ નંબર થ્રી તો નંબર થ્રી પર મિથાઈલ છે સી એચ થ્રી સીએચ થ્રી ટુ ટુ ડાય મિથાઇલ પ્રોપાઇલ નંબર પાંચ ઉપર છે નોનેન એટલે નવ લાઈન છે બાકીના બધા એની સાથે જોડાયેલા હાઇડ્રોજન છે આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ બધે જ હાઇડ્રોજન આવેલા છે અહીંયા આગળ એક હાઇડ્રોજન છે અહીંયા આગળ બે છે ક્રમશ આ રીતે ગોઠવાયેલા છે આપણી વાત હતી પ્રાથમિક દ્વિતીયક તૃતીયક ચતુર્થક પ્રકારના કાર્બનની સંખ્યા કેટલી તો પ્રાથમિકની દૃષ્ટિએ તમે લેશો તો અહીંયા આગળ રહેલો આ જે છે એ પ્રાથમિક છે અહીંયા આગળ રહેલો જે છે એ બીજો પ્રાથમિક છે આ ત્રીજો પ્રાથમિક છે ચોથો પ્રાથમિક છે અને અહીંયા આગળ પણ રહેલો જે છે એ પાંચમો પ્રાથમિક વન ટુ થ્રી ફોર પ્રાથમિક પ્રકારના વન ડિગ્રી પ્રકારના પાંચ કાર્બન દ્વિતીયક પ્રકારના આની સાથે બે જોડાયેલો છે અહીંયા આગળ તમે લેશો તો આ દ્વિતીયક પ્રકારનો છે 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 પરિણામે અહીંયા આગળ દ્વિતીયક પ્રકારના કાર્બન હજી આ લેશો અહીંયા પણ એ બે કાર્બન સાથે જોડાયેલા દ્વિતીયક પ્રકારનો છે તો કાર્બનની દ્રષ્ટિએ વન ટુ પછી આજે છે થ્રી ફોર ફાઇવ સિક્સ અને સેવન ક્રમની દ્રષ્ટિએ અહીંયા આગળ બે જોડાયેલા છે આની સાથે બે જોડાયેલા છે આની સાથે બે જોડાયેલા છે અહીંયા આગળ ત્રણ જોડાયેલા છે એટલે આપણે નહીં લઈએ અહીંયા આગળ આપણી પાસે ફરી પાછા બે જોડાયેલા છે આની સાથે બે જોડાયેલા એટલે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત જે છે એ દ્વિતીયક પ્રકારના સાત કાર્બન છે તૃતીયક પ્રકારના કે જેની સાથે ત્રણ જોડાયેલા છે તૃતીયક પ્રકારના હોય તેવા અહીંયા આગળ આ એક છે કે જેની સાથે એક બે અને ત્રણ જોડાયેલા છે એટલે કે થ્રી ડિગ્રી પ્રકારનો એક કાર્બન છે ચતુર્થક પ્રકારનો આ કાર્બન કે એની સાથે ચાર કાર્બન જોડાયેલા છે તો કાર્બન જે છે એ ચતુર્થક પ્રકારનો છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમે જોશો તો રેડ કલરમાં બતાવેલા છે પ્રાથમિક પ્રકારના પાંચ બ્લેકના અંદર બતાવેલા છે સાત જ્યારે રાઉન્ડ બ્લુ કરેલું છે તૃતીય પ્રકારનો આ જે ચોરસ બ્લોક કરેલો છે એ ચતુર્થક પ્રકારનો એટલે કે અહીંયા આગળ ચતુર્થક પ્રકારના પણ એક જ છે એટલે કે કાર્બન પ્રાથમિક પ્રકારનો એક દ્વિતીયક પ્રકારના સાત તૃતીયક પ્રકારનો એક અને ચતુર્થક પ્રકારનો એક કાર્બન છે આ વાત પ્રશ્નની થઈ કે અહીંયા આગળ તમારી પાસે કોઈ સામાન્ય નામ આપેલું હોય અને તમારે પ્રાથમિક દ્વિતીય તૃતીય પ્રકારના કાર્બનની સંખ્યા બતાવવાની આવે એ નામ આપેલું હોય અને તમારે પ્રાથમિક દ્વિતીય તૃત્યક પ્રકારનું એટલે રેન્જ વિચારવાની માત્ર ટેક્સ્ટબુકમાં જેટલું આપ્યું છે એટલું જ વિચારવાનું નથી હંમેશા એકત્રીસ વર્ષના આ પેપરો જે અત્યાર સુધીમાં મેડિકલ એન્ટ્રન્સ માટે કે જી એન્ટ્રન્સ માટે જે પરીક્ષાઓ લેવાય એ પરીક્ષાઓની જે થીમ જે છે એમાંની એક થીમ આ છે કે આયુપીએસસી નામકરણ કાર્બનના પ્રકાર ઉપરાંત બંધારણીય સૂત્ર આ ત્રણેયની તમને ખબર હોય તો જ તમે એ જવાબને સાચો પસંદ કરી શકો એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખજો કે માત્ર આઈયુપીએસસી જ આવે એવું નથી માત્ર પ્રાથમિક દ્વિતીય કૃત્ય કાર્બન કેવું ને કહેવાય એવું જરૂરી નથી પણ ચાર માર્કનો તમને પ્રશ્ન પૂછે છે અને એ ચાર માર્ક તમારા ઓછામાં ઓછા ત્રણ આઈડિયા ત્રણ બેઝિક કન્સેપ્ટ તમારા મગજમાં જો ક્લિયર હશે તો જ તમે આપી શકશો અને એક વાત આપણા માટે સો ટકા સત્ય છે પર પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ વધુને વધુ અનુભવ ધરાવતા હોય એની સાથે પ્રશ્નો શેર કરો તમને મોટો ફાયદો રહેશે આગળ આપણે વાત કરીએ આલ્કેન સંયોજનોની બનાવટની આપણે વાત કરીએ આલ્કેન સંયોજનોની બનાવટ જે છે એ જુદી જુદી રીતે થઈ શકે છે જોઈએ આપણે બ્લેકબોર્ડ પર લખી શકાય સમજાવી શકાય બધું જ કરી શકાય પણ અહીંયા આગળ સ્ક્રીન પર મર્યાદા સ્ટુડિયો પર લેક્ચર પરની સમય મર્યાદાઓને કારણે આપણે આ વાત કરીશું કે આલ્કેનની બનાવટ જે છે અનેક રીતો છે બેઝિકલી આપણે આ લેક્ચરનો મેઇન હેતુ છે નીટ માટેનો તો આલ્કેનની બનાવટની એક પ્રક્રિયા કે જે કોઈ સંયોજનમાંથી આલ્કેન બની રહ્યું છે આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જેમાંથી ફરી પાછું નવું સંયોજન બનવાનું છે એટલે કે જે આલ્કેન સંયોજનો બનવાના છે જેમાંથી એ એક્સ છે આલ્કેન બનશે એ વાય છે અને હજુ આલ્કેનના રાસાયણિક ગુણધર્મો જે છે એ ઝેડ છે એટલે એક્સ વાય અને ઝેડ ક્યારેક તમને વાય પૂછશે ક્યારેક તમને ઝેડ પૂછશે ક્યારેક તમને એક્સ પૂછાય છે વચ્ચેના પ્રક્રિયકો તાપમાન દબાણ ઉદ્દીપકો વગેરે તમારે યાદ રાખવા પડશે એટલે કાર્બનિક સંયોજનોમાં મોટાભાગની આ એક ચેન છે અત્યાર સુધીના થર્ટી વન યર્સના એક્સપિરિયન્સના જે તમે પેપરોનો અભ્યાસ કરશો વિદ્યાર્થી મિત્રો તો એમાં તમને ખાસ આ બાબત જોવા મળશે કે કોઈ એક પ્રક્રિયાનું પ્રશ્ન નથી કે આલ્કેન કેમ બને કઈ પ્રક્રિયાથી આલ્કેન બને એ નહીં આલ્કેન બન્યું પછી આલ્કેનના રાસાયણિક ગુણધર્મો એ રાસાયણિક ગુણધર્મોથી મળતી નીપજ અને એ નીપજનો કોઈ આગલો ગુણધર્મ જે આપણા સિલેબસમાં છે તો એ રીતે આને વિચારજો માત્ર લિસ્ટિંગ નહીં કે છ સાત ગુણધર્મો છે એને આપણે યાદ રાખી લો ત્યાં આપણું કેમેસ્ટ્રી પૂરું થતું નથી ત્યાં આપણું નીટનું નોલેજ પૂરું થતું નથી આપણા નોલેજ માટે આપણે એ વિચારવું પડશે કે પેલાં આલ્કેનની બનાવટની પ્રક્રિયાઓ કેટલી છે પેલી છે હાઇડ્રોજીનેશન હાઇડ્રોજનીકરણ એવો આપણી ટેક્સ્ટબુકનો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકને સાથે સાથે રાખજો અને એમાંથી જોતા જજો પેજ નંબર થ્રી સેવન્ટી એના ઉપર બનાવટની વાત કરી છે ત્રણસો સિત્તેર પેજ ઉપર આલ્કની બનાવટની વાત કરી છે એ સંદર્ભમાં હાઇડ્રોજનીકરણ ટેક્સ્ટબુક છે સાદી સરળ પ્રક્રિયાઓ છે તમને આવડી પણ જશે પણ અહીંયા આપણો નીટનો બેઝ છે સૌથી અગત્યની વાત એ છે કે નીટમાં કયા બેઝથી પૂછાય છે કેટલી લાંબી વિચારસરણીથી આપણે ટુ સ્ટેપ થ્રી સ્ટેપ ફોર સ્ટેપ સુધી વિચારવાની ક્ષમતા કેળવવી પડશે અને એ પ્રેક્ટિસથી જ બનશે અમારે આ તબક્કે તમને એ જ વાત વિદ્યાર્થી મિત્રો કરવાની છે જુઓ અહીંયા આગળ હાઇડ્રોજનીકરણ સ્વાભાવિક છે છે રિડક્શન હાઇડ્રોજન ઉમેરવું એ પ્રક્રિયાને રિડક્શન પણ કહેવાય છે આપણે યા એ પણ યાદ રાખવું પડશે કે હાઇડ્રોજનીકરણ એ રિડક્શન પ્રક્રિયા છે ઇલેવન્થમાં આપણે શરૂઆતમાં ચેપ્ટરમાં રેડોક્સમાં શીખી ગયા છે કે હાઇડ્રોજનનું ઉમેરાવું એ રિડક્શન છે તો અહીંયા આગળ પણ સામાન્ય બનાવટ જે છે આલ્કેનના મુખ્ય સ્ત્રોત જે છે પેટ્રોલિયમ છે કુદરતી વાયુઓ છે વગેરેમાંથી આલ્કેન સંયોજનો બને છે પણ મુખ્ય રાસાયણિક પ્રક્રિયાઓ કે જે કન્ આપણો કન્સેપ્ટ છે નીટના સંદર્ભમાં તો એ સંદર્ભમાં હાઇડ્રોજનીકરણ એ રિડક્શન પ્રક્રિયા છે અને એ રિડક્શન માટે પ્લેટિનમ પેલેડિયમ કે નિકલ જેવી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે એ વાત આ તબક્કે સમજવી જોઈએ કે શા માટે આ ધાતુઓનો ઉપયોગ કર્યો મોસ્ટ ઓફ પ્લેટિનમ પેલેડિયમ નિકલમ સંક્રાંતિ તત્વો અપૂર્ણ ધરાવતા હોય એવા તત્વો છે તો ત્યાં આગળ તમારે વિદ્યાર્થી મિત્રો જે છે એ કન્સેપ્ટને પણ ધ્યાનમાં લેવો પડશે કે શા માટે પ્લેટિનમ શા માટે પેલેડિયમ શા માટે નિકલ ધાતુ ના આંતરલાય છિદ્રો અને છિદ્રોમાં હાઇડ્રોજન સરળતાથી રહી શકે છે અને જ્યારે પણ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એ પ્રક્રિયક સાથે એમાંથી નીકળી અને પ્રક્રિયક સાથે જોડાઈ શકે છે પર્ટિક્યુલરલી હાઇડ્રોજનીકરણ જે છે એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન પ્રોપિન આલ્કીન છે પ્રોપાઇન એ પણ આલ્કાઇન છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોનું ડાયહાઇડ્રોજન સાથે પ્લેટિનમ પેલાડિયમ નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં પ્રોપેન હાઇડ્રોકાર્બન બને છે કોઈપણ પણ અસંતૃપ્ત તમે લો અચક્રીય કે ચક્રિય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું રિડેક્શન કરવામાં આવે પ્રક્રિયા પરિસ્થિતિ ઉદ્દીપક તાપમાન એ અલગ રાખી શકાય પરંતુ મૂળ વાત આપણે એ યાદ રાખવાની છે કે આલ્કેન સંયોજનો બનાવવાની હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા માટે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સ આલ્કીન આલ્કાઇન કોઈપણ લ્યો ટેસ્ટબુકમાં તમને પેજ નંબર થ્રી સેવન્ટી પર તમે જોશો સાથે સાથે જોતા પણ રહેજો અગત્યનું જે છે એ તમને નોંધાવતા પણ અમે જશું કે અહીંયા આગળ ત્રણસો સિત્તેરના પેજ ઉપર આપણને હાઇડ્રોનિક હાઇડ્રોજનીકરણ પ્રક્રિયાઓ આપી છે એ જ પ્રક્રિયાઓ અમારે અહીં લખવાની છે પણ એનાથી એક્સટેન્સ તમારે એ વિચારવાનું છે કે નોટ પ્રોપિન હેક્ઝિન પણ હોઈ શકે સાયકલો હેકઝિન પણ હોઈ શકે સાયક્લોહેક્ઝિન બનશે વિચારધારા આઈ સુધી લંબાવો માત્ર ટેક્સ બુક માં છાપેલું આપેલું ગોખેલું નહીં ચાલે બરાબર સમજી લેજો વિદ્યાર્થી મિત્રો કે એક્સટેન્ડ કરોને આ ત્રણ પ્રક્રિયા જે છે દાખલાથી 370 પેજ ઉપર ઇથિન પ્રોપિન ને પ્રોપાઈન આપ્યું છે તો ઇથિન પ્રોપિન પ્રોપાઈન પુરતું જ આપણું કેમિસ્ટ્રી નથી એ સાયક્લોહેક્ઝિન સુધી લંબાયેલું છે એ હેક્સ વન ઇન હેક્સ ડાય ઇન ત્યાં સુધી પહોંચાડવું પડશે આપણે ટૂંકમાં સિમ્પલ બેઝ એક જ છે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું હાઇડ્રોજીનેશન હાઇડ્રોજનીકરણ હાઇડ્રોજન દ્વારા પ્લેટિનમ પેલેડિયમ નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં જો કરવામાં આવે તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કેન સંયોજન બને છે તો એક બનાવટની વાત હતી બીજી વાત જે છે આપણી પાસે અલ્કાઇલ હેલાઇડનું રિડક્શન હેલાઇડ બ્રોમો પ્રોપેન આયોડો બ્યુટેન લઈ શકાય ફ્લોરિન સાથે પ્રક્રિયા મુશ્કેલ છે ટેક્સ્ટબુકમાં પણ તમે જોશો પેજ નંબર થ્રી સેવન્ટી ઉપર જ્યારે આ પ્રક્રિયા લખી છે આલ્કાઇલ હેલાઇડનું રિડક્શન તમે એક ઉલ્લેખ કરેલો છે કે ફ્લોરાઇડ સિવાય તો આ વાત નોંધવી જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ કંઈ ફ્લોરાઇડ સિવાય ક્લોરાઇડ માટે શક્ય છે બ્રોમાઇડ માટે શક્ય છે આયોડીન માટે આ પ્રક્રિયાઓ શક્ય છે ઝિંક હાઇડ્રોક્લોરિક એસિડ ની હાજરીમાં પ્રક્રિયા કરતા ત્યાં પણ એ જ ઘટના બનશે ઝિંક અને એચ સાથેની પ્રક્રિયાથી ઝેડ એન સીએલ ટુ બને હાઇડ્રોજન છૂટો પડશે સરળ પ્રક્રિયા છે દાખલા તરીકે અહીંયા આગળ જે પ્રક્રિયા છે એમાં પણ રિડક્શન પ્રક્રિયા જ છે જેમ કે ઝેડ એન પ્લસ ટુ એચ સી એલ પ્રક્રિયાને અંતે ઝેડ એન સીએલ ટુ પ્લસ એચ ટુ આ હાઇડ્રોજન રિડક્શન પ્રક્રિયામાં અહીંયા કામ લાગશે ક્લોરોનમાંથી ઇથેન બનાવવાની પ્રક્રિયા આપી છે વન ક્લોરો પ્રોપેનમાંથી તમને પ્રોપેન બનાવવાની પ્રક્રિયા આપી છે પ્રક્રિયા કોઈ પણ હોઈ શકે બેઝિકલી આઈડિયા આલ્કાલહેલાઇટનું રિડક્શન છે અને એ રિડક્શન મેં કીધું કે અહીંયા પણ હાઇડ્રોજન ઝિંક અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી ડાય હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે અને જે ડાય હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે એ જ અહીંયા આગળ ક્લોરીન બ્રોમિન આયોડિનનું વિસ્થાપન કરે છે આપણે એ વાત પણ વિચારવી જોઈએ કે અહીંયા આગળ રાસાયણિક ગુણધર્મો વખતે વિચારીશું કે આ બધી વિસ્થાપન પ્રક્રિયાઓ આપશે એટલે જે અહીંયા આગળ જે જોડાય છે એ ક્લોરો પ્રોમો આયોડિન એનું વિસ્થાપન હાઇડ્રોજન દ્વારા થશે રિડક્શન પ્રક્રિયા દ્વારા થાય છે એટલે એ બીજી એક પદ્ધતિ છે ખાસ અગત્યની છે વુડ્સ પ્રક્રિયા વુડ્સ પ્રક્રિયા આલ્કેન સંયોજનો બનાવટ માટેની અને એ પણ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે વુડ્સ પ્રક્રિયા જે છે એ બે કે તેથી વધુ પર્ટિક્યુલરલી સરળ પ્રક્રિયા રહે છે કે યુગ્મિત પેડ બે કાર્બન ચાર કાર્બન છ કાર્બન આઠ કાર્બન એ પ્રકારના જો કાર્બનિક સંયોજનો આલ્કેન મીન્સ કે ઇથેન છે બ્યુટેન છે હેક્ઝેન છે એવા પ્રકારના સંયોજનો વૂડ્સ પ્રક્રિયાથી સરળતાથી બની શકે છે સામાન્ય સીધી સાદી સરળ પ્રક્રિયા છે કે આલ્કાલ હેલાઇડ જે છે એની શુષ્ક ઈથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતાં એમાંથી ઈથરની હાજરીને કારણે ભેજવાળું વાતાવરણ રહેતું નથી જેમ કે સી એચ થ્રી બી આર પ્લસ ટુ એન એ શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરતાં સી એચ થ્રી સી એચ થ્રી પ્લસ એનએ બી આર બ્રોમોમિથેનમાંથી ઇથેન બને એક વધુ કાર્બન ધરાવતા સંયોજનો બને છે આ પ્રકારના સંયોજનો બનાવવા સરળ પડે કારણ કે અહીંયા આગળ બ્રોમોમિથેનનું જે ઉત્કલન બિંદુ જે છે ઇથેન કરતાં ડિફરન્સ પડશે पर जो एनी हूँ अँ आग सी एच थ्री सी एच टू बी आर प्लस सी एच थ्री बी आर प्लस टू एन ए प्रक्रिया थी सके सी NaBr थ्री सी टू सी थ्री प्लस एन ए बी आर तो अँ अगर आ संयोजनों उत्कलन बिंदु बहुत नजीक नजीक है અહીંયા આગળ આ ઉત્કલન બિંદુ વચ્ચે બહુ તફાવત નથી એટલે એને સેપરેશન એને જુદું પાડવું પ્રક્રિયા ક્ષેત્રથી મુશ્કેલ પડે એટલા માટે આપણે અહીંયા આગળ એક ખાસ ઉલ્લેખ કરી રહ્યા છીએ કે વુડ્સ પ્રક્રિયા યુગ્મિત સંખ્યા ધરાવતા આલ્કેન સંયોજનો બનાવવા માટે સરળ છે એટલા માટે કે ત્યાં એક કાર્બનમાંથી બે કાર્બનવાળું બે કાર્બનવાળા આલ્કાલ હેલાઇડમાંથી ચાર કાર્બનવાળું સંયોજન બનશે એટલે બે અને ચાર વચ્ચે ઉત્કલન બિંદુનો ડિફરન્સ પડશે તેથી સામાન્ય રીતે મિથેનામાં ન બની શકે તૃતીયક હેલાઇટ સાથે આ પ્રક્રિયા થતી નથી તૃતીયક પ્રકારના હેલાઇડ તૃતીયક પ્રકારના હેલાઇડ એટલે દાખલા તરીકે ઉદાહરણ લઈએ સી બી આર સી એચ થ્રી સી એચ થ્રી સી થ્રી તૃતીયક પ્રકારનો આ હેલાઇટ છે એની સાથે આ પ્રક્રિયા કરવી અહીંયા આગળ પ્રેરક સમૂહની અસરોને કારણે આ પ્રક્રિયા થવી મુશ્કેલ છે એટલે આ થોડીક લિમિટેશન્સ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ્ટ્રા તૈયારી કરવી પડશે બુકમાં થોડીક મર્યાદા છે એનાથી પણ થોડુંક બહાર તમારા ખુદના એક્સ્ટ્રા બુકનું વાંચન તમારા શિક્ષક મિત્રો એ પણ તમને ગાઈડ કરી શકશે કે થોડુંક પુરુષ પ્રક્રિયા થી બહાર પણ જવું પડશે જે ઉલ્લેખ આપણી બુકમાં નથી હોતો મિથેન ન બને તૃતીય હેલાઇટ સાથે આ પ્રક્રિયા ન થાય અસમાન આલ્કાઇલ હેલાઇટ સાથે બોલિંગ પોઇન્ટ એટલે કે ઉત્કલન બિંદુ નજીક હોવાથી અનુકૂળતા ઓછી છે એટલે કે બ્રોમો ઇથેન બ્રોમો ઈથેન બ્રોમોપ્રોપેન બ્રોમોઈથેનમાં બે કાર્બન બ્રોમો પ્રોપેન એમાં ત્રણ કાર્બન અને એ બંનેને જોડવાથી પાંચ કાર્બનવાળું સંયોજન બને ઓડ્સ પ્રક્રિયામાં પણ એ પ્રક્રિયામાં ડિફરન્સ જે ઉત્કલન બિંદુનો છૂટા પાડવા માટે પ્રક્રિયક અને નીપજ બંનેને અલગ કરવું પડે એ પ્રતિકૂળ પરિસ્થિતિ છે એટલે એમાં આપણે ધ્યાન રાખવું જોઈએ બીજું કોઈ ન બને એવું નથી કે અયુગ્મિત સંખ્યા ધરાવતા હાઈડ્રોકાર્બન મીન્સ ત્રણ પાંચ સાત એવી સંખ્યા ધરાવતા પણ સંયોજનો બની શકે પણ જે સેપરેશન પ્રોડક્ટને આપણે બહાર કાઢવી એ થોડીક પ્રતિકૂળ છે એટલા માટે આ મુશ્કેલી આપણને પડે છે તો એ પણ ધ્યાનમાં રાખજો કારણ કે ટેક્સ્ટબુકમાં એકો પ્રશ્ન પૂછ્યો છે તમને કે અહીંયા આગળ જો બે અસમાન હેલાઇટ સંયોજનો હોય ટેક્સ્ટબુકમાં તમે જોજો જો બે અસમાન સંયોજનો હોય તો શું થાય એવો એક પ્રશ્ન કરેલો છે પેજ નંબર ત્રણસો એકોતેર ઉપર એટલે તો શું થાય એ જવાબ તો બુકમાં નથી બની શકે પણ બોઇલિંગ પોઈન્ટના ડિફરન્ટ તફાવત બહુ ઓછો હોવાથી એને જે જુદું પાડવું પડે પ્રોડક્ટ ને રિએક્ટનથી જુદી પાડવી થોડીક મુશ્કેલ પડે આવા પરિ પ્રક્રિયા પરિબળોને કારણે યુગમિત એકમાંથી બે બેમાંથી ચાર ચારમાંથી આઠ એ વધારે સરળ પડે કારણ કે ચાર અને આઠ વચ્ચે ઉત્કલન બિંદુનો એટલે કે નોર્મલ બ્યુટેન અને નોર્મલ ઓકટેન વચ્ચે ઉત્કલન બિંદુનો બહુ મોટો તફાવત થઈ જાય એટલે આ પ્રક્રિયા સરળ પડે

એસિટિક એસિડ એનએઓ સાથેની પ્રક્રિયા કરતાં સોડિયમ એસિટેટ બને એ સોડિયમ એસિટેટની એનએ ઓઇચ અને કેલ્શિયમ ઓક્સાઇડ સોડા સોડાલાઇમ એની સાથે મિશ્રણ કરતાં બંને જે છે સોડા લાઈમ તરીકે ઓળખાય છે બંનેનું મિશ્રણ મિથેન બનશે સોડિયમ કાર્બોનેટ બાય પ્રોડક્ટ અહીંયા આગળ એક વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર હતો એના અંદર બે કાર્બન હતા નીપજ માત્ર એક કાર્બનવાળી બને છે આ વાત અગત્યની છે કે જે કાર્બોક્સિલિક એસિડ કે જેમાંથી કાર્બોક્સિલિક એસિડ બની રહ્યા છે કે તાકી ચેન પ્રોસેસ તમારી પાસે તો પાર્ટ વન ઇલેવન ટુ ઇવન ટ્વેલ્થ પાર્ટ વન ટુ ચારે ચાર કેમિસ્ટ્રી ભેગી થાય અને એમાંથી પ્રશ્ન તૈયાર થાય એટલે કાર્બોક્સિલિક એસિડ જેમાં જેમાંથી બની રહ્યો છે એમાંથી આપણે આલ્કેન બનાવી શકીએ એમાંથી આપણને એક્સ વાય ઝેડ ડબલ્યુ અથવા તો એ બી ડી એ રિએક્ટન્ટ એમાંથી બી પ્રોડક્ટ બી રિએક્ટન્ટ એમાંથી સી પ્રોડક્ટ સી રિએક્ટન્ટ એમાંથી ડી પ્રોડક્ટ અપ ટુ ફોર સ્ટેપ ચાર સ્ટેપ સુધીની વિદ્યાર્થી મિત્રો મગજમાં વિચારીને તૈયારી રાખજો માત્ર કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર એક સ્ટેપ કાર્બોક્સિલિક એસિડ સેમાંથી બને આલ્કોલમાંથી બને આલ્ડીઆઈડમાંથી બને કિટોનમાંથી બને ની ઓક્સિડેશન પ્રક્રિયાથી બને છે ને તો એ બધા જ સંયોજનોમાંથી જેમાં જેમાંથી કાર્બોક્સિલિક એસિડ બને છે એમાંથી કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર બની શકે અને એ સોડિયમ ક્ષારની સોડાલાઇમ સાથે ગરમ કરતાં પ્રક્રિયાને અંતે ઓછા કાર્બન ધરાવતા આલ્કેન સંયોજન બને છે જેમ કે આપણી બુકમાં એક ઉદાહરણ આપ્યું છે કે સોડિયમ એસિડેટ એની સોડાલાઇમ સાથે પ્રક્રિયા કરતાં ગરમ કરતાં મિથેન બને છે અહીંયા આગળ સોડિયમ એક્સિડેટમાં બે કાર્બન છે જ્યારે અહીંયા આગળ એક કાર્બનવાળો ટૂંકમાં ઓછા કાર્બન સંખ્યા ધરાવતું કાર્બોક્સિલિક ગ્રુપ આખું નીકળી જાય કારણ કે એમાંથી કાર્બોનેટ બની જાય છે તો એ ધ્યાનમાં રાખજો એનાથી આગળ બનાવટની વાત આપણે કરીએ તો કોલબેની વિદ્યુત વિભાજન પદ્ધતિ સર્વે કરશો વિદ્યાર્થી મિત્રો તો આ સૌથી વધુ પૂછાયેલો પ્રશ્ન છે અત્યાર સુધીના થર્ટી વન એક્ઝામ મેડિકલ એન્ટ્રન્સ માટે લેવાઈ ચૂકી છે અપ ટુ નાઇન્ટીન એટી એટ ટુ ટુ થાઉઝન્ડ એન એકત્રીસ એ પરીક્ષાઓમાં જે અગત્યના કન્સેપ્ટો છે એ સાથે સાથે જ જો આપણે લેતા જઈએ તો કોલબે વિદ્યુત વિભાજન જે છે એ સૌથી વધુ પૂછાયેલું છે કોલબે વિદ્યુત વિભાજનની વાત આપણે કરી સોડિયમ એસિટેટ અનોક્ષાર જલીય દ્રાવણ વિદ્યુત વિભાજન કરવામાં આવે તો વિદ્યુત વિભાજન કરતાં એનોડ પર આલ્કેન કેથોડ પર ડાય હાઇડ્રોજન આપણને મળે છે સરસ પ્રક્રિયા સહિત તમને પેજ નંબર થ્રી સેવન્ટી વન ઉપર વિદ્યાર્થી મિત્રો આપેલી છે કે ડિટેલમાં એની મિકેનિઝમ ક્રિયા વિધિ સાથે એનોડ પર કેવી રીતે પ્રક્રિયા થાય કેથોડ પર કેવી રીતે પ્રક્રિયા થાય પણ પ્રક્રિયાને અંતે મહત્ત્વની વાત તો આપણી પાસે એ છે કે એનોડ પર સોડિયમ એસિટેટનું કોલબે વિદ્યુત વિભાજન કરવાથી એનોડ પર કઈ નિપજ મળશે કેથોડ પર કઈ નીપજ મળશે એ પ્રશ્નો આપણા અનેકવાર પૂછાઈ ચૂક્યા છે કોલ્બેની વિદ્યુત વિભાજન એ પણ પ્રશ્ન છે કે અહીંયા આગળ આપણી પાસે એનોડ પર વિદ્યુત વિભાજનથી અહીંયા આગળ જે મળે છે બરાબર સમજો ડિફરન્ટ આ છે વિદ્યાર્થી મિત્રો ખાસ કે સોડિયમ એસિટેટમાંથી મિથેન બન્યો સોડિયમ એસિટેટમાંથી ઇથેન બન્યો સેમ કાર્બન ધરાવતો અહીંયા આગળ આલ્કેન બને છે અહીંયા આગળ એક ઓછા કાર્બન ધરાવતો આલ્કેન બને છે બંનેમાં સોડિયમ ક્ષાર કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર સોડિયમ ક્ષાર કે પોટેશિયમ ક્ષાર અહીંયા આગળ પણ સોડિયમ એસિટેટ અહીંયા પણ સોડિયમ એસિટેટ બંને સોડિયમ એસિટેટ સોડિયમ એસિટેટમાંથી બનતો સંયોજન તો આલ્કેન જ છે પણ બંને પ્રક્રિયાઓમાં ડિ કાર્બોક્સિલેશન અને કોલ્બેના વિદ્યુત વિભાજનની પ્રક્રિયાઓમાં તફાવત એ છે કે ત્યાં આગળ ડી કાર્બન ઓક્સિલેશનમાં એક ઓછા કાર્બન ધરાવતો આલ્કેન મળે છે ત્યારે અહીં આગળ સેમ કાર્બન સંખ્યા ધરાવતો આપણને આલ્કેન મળે છે એટલે થીમ વિદ્યાર્થી મિત્રો આ વિચારજો તમે કે સોડિયમ એસિટેટમાંથી ઓછા કાર્બનવાળો સોડિયમ એસિટેટમાંથી સમાન કાર્બનવાળો આલ્કેન કઈ પ્રક્રિયાથી બનાવી શકાય આ આપણા પ્રશ્નો છે ખાસ એ ધ્યાનમાં લેજો એનાથી આગળ આપણે વાત કરીશું કુલ રાસાયણિક પ્રક્રિયાઓના અભ્યાસ ક્ષેત્રના દ્રષ્ટિએ આપણે જો વિચારીએ તો આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ આટલી રીતો આપણે યાદ રાખવાની રહેશે કે જુદી જુદી પાંચ રીતોથી બની શકે છે આગલા પાંચે પાંચના સ્ટેપ જે રો મટીરિયલ્સ રિએક્ટન કયું છે એમાંથી બને છે એક આલ્કેન જ પણ હજી આલ્કેનની બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપણે લેશું તો કે આખી ચેન તમને ચૌદે ચૌદ ક્રિયાશીલ સમૂહની આખી ચેઇન તમારા મગજમાં તૈયાર થવી જોઈએ અને તો જ તમે નીટ સરળતાથી સોલ્વ કરી શકશો આગળ આપણે વાત કરીએ આલ્કેનની પ્રક્રિયાઓના સંદર્ભમાં ટેક્સ્ટબુકના સંદર્ભમાં આપણે વાત કરીએ તો પેજ નંબર ત્રણસો એકોતેર ત્રણસો બોતેર એ બધી વાત કરીએ આપણે આલ્કેનના ભૌતિક ગુણધર્મો મોટાભાગના આલ્કેન સંયોજનો છે આપણે જાણીએ છીએ વાયુ પ્રવાહી અને ઘન ત્રણ અવસ્થા પેકિંગ કાર્બન નંબર એકથી કાર્બન નંબર ચાર સુધી તમે લેશો તો એ વાયુ સ્થિતિમાં છે સી વન ટુ સી ફોર સંયોજનો ફાઇવથી લઈને સેવન્ટી સુધીના પ્રવાહી છે મોર દેન એટથી અઢારથી વધુ હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે બધાય ઘન સ્વરૂપે મળી આવે છે ખાસ આલ્કેના સામાન્ય જે ગુણધર્મો જે છે એમાં આટલું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એક તો ભૌતિક અવસ્થા બીજી વાત એના ગલનબિંદુ બિંદુ ઉત્કલન બિંદુ ધ્રુવ્યતા અધ્રુવ્યતા પાણીમાં દ્રાવ્ય અદ્રાવ્ય તો એ સંદર્ભમાં આપણે યાદ રાખશો તો વાયુ અવસ્થા પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા એનાથી આગળ આપણે યાદ રાખીએ તો બધા જ અધ્રુવીય છે જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જશે તેમ ગલન બિંદુ ઉત્કલન બિંદુ એના વધે છે એટલા માટે કે વોન્ટરવાલ્સ આકર્ષણ બળ લાગુ પડે છે આગો આપણે ભણી ગયા છીએ કે મિથેન ઇથેન પ્રોપેન યુટેન પેન્ટેન ટેક્સ્ટબુકમાં પણ કોષ્ટક થર્ટીન પોઈન્ટ ટુ તમે જોશો તો પેજ નંબર થ્રી સેવન્ટી ટુ ઉપર ત્રણસો બોતેર ઉપર તમને કોષ્ટક તેર પોઈન્ટ બે આપેલું છે એમાં દરેકના અણવ્ય દળ ઉત્કલન બિંદુ ગલન તમને આપેલા છે તો જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય છે તેમ તેમ સ્વાભાવિક છે કે અણુના કદ આકાર ઇલેક્ટ્રોનની સંખ્યા સંપર્ક સપાટી આ બધું વધતું જાય છે જે ઉત્કલન બિંદુ મીન્સ કે આંતરણવીય આકર્ષણ બળ વધારવા માટેના પરિબળો છે અને જેના કારણે આકર્ષણ વધે ઉત્કલન બિંદુ વધે એ આપણે જાણીએ છીએ એટલે વાયુ પ્રવાહી ઘન અવસ્થા ગલન બિંદુ ઉત્કલન બિંદુ પાણીમાં દ્રાવ્યતા પાણીમાં અદ્રાવ્ય છે કારણ કે બધા જ અદ્રુવીય સંયોજનો છે હાઇડ્રોકાર્બન્સમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોવાને કારણે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોવાને કારણે કાર્બન ઋણભાર્ય કે ધનભાર્ય એવું સ્થાયી સ્વરૂપ રહી શકતું નથી તેથી આ બધા જ સંયોજનો હાઇડ્રોકાર્બન સંયોજનો અધ્રુવીય છે આપણે એ પણ જાણીએ છીએ કે અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય એટલે પાણી ધ્રુવીય છે તેથી હાઇડ્રોકાર્બન પાણીમાં અધ્રાવ્ય છે રાસાયણિક ગુણધર્મોની આપણે વાત કરીએ રાસાયણિક ગુણધર્મો આલ્કેન સંયોજનો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે પ્રત્યેક કાર્બન અન્ય પરમાણુ એ કાર્બન હોય કે હાઇડ્રોજન હોય તેની સાથે માત્ર એકલબંધથી જોડાયેલો છે એકલબંધથી જોડાયેલો હોવાને કારણે સ્વાભાવિક છે કે કાર્બનની ચારે ચાર સંયોજકતા સંપૂર્ણપણે સંતોષાયેલી હોવાને કારણે સી એચ થ્રીમાંથી કોઈ એકને અથવા છેવાળાના કાર્બનમાંથી કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરવું પડે કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો જ તેની ચારે ચાર સંયોજકતાઓ પરિપૂર્ણ થઈ શકે એટલે કે સંપૂર્ણપણે સંતૃપ્ત છે એટલે હવે કોઈ પાંચમો બંધ બનવાની શક્યતા છે જ નહીં તેથી કોઈ એક હાઇડ્રોજનને દૂર થવું પડે પરિણામે એ વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે આલ્કેન સંયોજનોની લાક્ષણિકતામાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એસપી થ્રી સંકરણ છે કોઈ પણ રાસાયણિક ગુણધર્મ જે છે એ હંમેશા વિસ્થાપન પ્રક્રિયા જ આપણને આપશે સંપૂર્ણપણે એ વિસ્થાપન પ્રક્રિયા પાયોનો ગુણધર્મ છે પછી એ વિસ્થાપન હેલોજન દ્વારા થતું હોય એ વિસ્થાપન ઓક્સિજન દ્વારા થતું હોય સલ્ફર નાઇટ્રોજન વગેરે કોઈપણ સાથે થતું આલ્કેનનું રાસાયણિક ગુણધર્મની પ્રક્રિયા એ હંમેશા વિસ્થાપન પ્રક્રિયાઓ છે એ વિસ્થાપન પ્રક્રિયામાં આપણા અભ્યાસક્રમની મર્યાદાને લઈને આગળ જઈએ તો હેલોજીનેશન હેલોજન ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડીન હેલોજન તત્વો છે સંયોજનો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેનની હેલોજીનેશન પ્રક્રિયાનો અભ્યાસ આપણે કરીએ તો મિથેનનું ક્લોરિનેશન ટેક્સ્ટબુકમાં જોશો તો પેજ નંબર ત્રણસો બોતેર પર તમને આપેલું છે કે મિથેન સૂર્યપ્રકાશની હાજરીમાં એક હાઇડ્રોજન દૂર થાય સી એચ ફોર એમાંનો એક હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં આગળ ક્લોરીન જોડાશે એક હાઇડ્રોજન દૂર થાય ક્લોરીન જોડાશે ક્લોરોમિથેન બે દૂર થાય ડાયક્લોરોમિથેન ત્રીજો હાઇડ્રોજન દૂર થાય ટ્રાયક્લોરોમિથેન ક્લોરોફોમ ચોથો હાઇડ્રોજન દૂર થાય ટેટ્રાક્લોરોમિથેન ક્રમશ સૂર્યપ્રકાશની હાજરીમાં ઊંચા તાપમાને જો આ પ્રક્રિયા કરો વિસરિત સૂર્યપ્રકાશ પાર જાંબડી પ્રકાશની હાજરીમાં એવા શબ્દો ટેક્સ્ટબુકમાં વાપરેલા છે તો એ બધા એ તમને બતાવે છે કે અહીંયા આગળ એ બધી જ પ્રક્રિયાઓ હેલોજીનેશન છે આપણે વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખવાનું છે કે કઈ પ્રક્રિયા હેલોજીનેશનની ઝડપી થાય છે દાખલા તરીકે આપણી પાસે ઈથેન છે તો ઇથેનની ડાયફ્લોરીન ડાયક્લોરીન ડાયબ્રોમિન ડાય તો કઈ પ્રક્રિયા ઝડપથી થશે તો પ્રક્રિયાના વેગનો ક્રમ જે છે એ આપણા માટે અગત્યનું છે અને એ પ્રક્રિયાનો વેગ સૌથી વધુ ડાયફ્લોરીનનો એના કરતાં ડાયક્લોરીન એના કરતાં ડાયબ્રોમિન એના કરતાં ડાય આયોડીનનો ઉતરતો ક્રમ છે હજુ પણ પાછા આપણે આલ્કેન સંયોજનોના પ્રકારની વાત કરીએ તો પ્રાથમિક પ્રકારનો દ્વિતીયક પ્રકારનો તૃતીયક પ્રકારનો એ કાર્બન ધરાવે છે प्राथमिक प्रकारમાં દાખલા તરીકે નોર્મલ પેન્ટેન છે દ્વિતીયક પ્રકારનો આઇસોપેન્ટેન નિયોપેન્ટેન કે કોઈ પણ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી પ્રકારનો તમે લેશો તો સૌથી પ્રક્રિયાનો જળ વિક્રમ 3 ડિગ્રી પ્રકારના કરે છે એટલે કે અહીંયા આગળ CH હોય અહીંયા CH3 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 હોય તો આ 3 ડિગ્રી પ્રકારનો છે તો આ હાઇડ્રોજનનો વિસ્થાપન ઝડપથી થશે અહીંયા આગળ જો હાઇડ્રોજન હશે તો ટુ ડિગ્રી પ્રકારનો થશે અહીંયા આગળ જો હાઇડ્રોજનનો હશે તો વન ડિગ્રી પ્રકારનો એટલે કે મિથેન કરતાં બે કાર્બન સાથે જોડાયેલો હોય સંયોજનની જો આપણે સરખામણી કરીએ ગુણધર્મની દ્રષ્ટિએ સી એચ ઇથેન છે અહીં આગળ વન ટુ થ્રી પ્રોપેન છે એની સાપેક્ષમાં અહીં આગળ ટુ મિથાઇલ પ્રોપેન છે એની કોઈ પણ પ્રક્રિયા દાખલો ડાયક્લોરીન સાથેની પ્રક્રિયા આ ત્રણમાંથી ઝડપી કોણ કરી શકશે બસ આ યાદ રાખવાનું છે તો એ ઝડપી કોણ કરી શકે ટુ મિથાઈલ પ્રોપેન તૃતીયક પ્રકાર પ્રોપેન જે છે ઇથેન જે છે સાપેક્ષ સરખામણી કે થ્રી ડિગ્રી ટુ ડિગ્રી વન ડિગ્રી એ પ્રક્રિયાનો વેગનો ક્રમ છે બીજી રાસાયણિક પ્રક્રિયામાં આગળ જતા પહેલાં નેક્સ્ટ એપિસોડમાં વિદ્યાર્થી મિત્રો આપણે એ વાત કરીશું કે રાસાયણિક ગુણધર્મો આલ્કેના જે છે એમાંના એક એલોજીનેશનની વાત કરી બીજી ઓક્સિડેશનની વાત છે જુદી જુદી પરિસ્થિતિમાં ઓક્સિડેશન બધું મહત્ત્વનું છે જૂના પેપરો અને એ પણ જે જૂનું જે છે તો તમને વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરું સમજાવવું જોઈએ અને કેટલા સ્ટેપ સુધી જોડાયેલું છે એ પણ ખાસ ધ્યાનમાં રાખજો ખૂબ ખૂબ આભાર નમસ્કાર થેન્ક યુ